આજરોજ વરાછા વિસ્તારમાં આવેલ મિની બજાર વિસ્તારમાંથી શરૂ થતા વ્યસન મુક્તિ અભિયાનમાં ગુજરાતના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી અને કાંતિભાઈ બલાની ઉપસ્થિતિમાં અભિગમનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ વ્યસન મુક્તિ અભિયાન દ્વારા બાળકો દ્વારા દરેક વ્યક્તિ કારખાના જાહેર સ્થળો અને હોસ્પિટલમાં પોલીસ સ્ટેશનમાં વ્યસન મુક્તિ સમાજ તૈયાર થાય તે હેતુથી આ અભિયાનનો શુભારંભ આથી શરૂ થયો છે. મારું નામ વિપુલભાઈ જીવરાજભાઈ વાઘાણી છે. હું સંસ્થાની અંદર સંયોજક તરીકે સેવા બજાવું છું, જેની અંદર અમારે લગભગ 20 જેટલા મંડળો ક્ષેત્રો આવતા હોય છે. એમાં અત્યારે જે પ્રમુખ સ્વામી મહારાજની જે જન્મશતાબ્દિ જે વર્ષ ચાલી રહ્યું છે એના અંતર્ગત સંસ્થાએ એવો નિર્ણય લીધો છે કે આપણે ભારતમાં લોકોને નિર્વ્યસની કરવા છે. એવા શુભ આશયથી આજે આખા ભારતની અંદર આજે લોન્ચ કરવામાં આવ્યું છે વ્યસન મુક્તિ અભિયાન. એ વ્યસન મુક્તિ અભિયાનના અંતર્ગત આજે રવિવારે આજે 8 વાગે અમે અહીંયા શુભારંભ કર્યો છે. તો અમારો એવો શુભ આશય અને ભગવાનની એવી પ્રેરણા અને આશીર્વાદથી લોકોને મેક્સિમમ લોકોને આપણે વ્યસન મુક્ત કરી શકીએ એવો સ્વામી બાપાનો આશીર્વાદ પણ છે. અને આજે સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા પણ આજે સવારમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પૂજામાં પણ આ બાબતે ચર્ચા થઈ અને બાપાએ પણ ખૂબ સારા એવા આશીર્વાદ આપ્યા છે કે આ બાળકો કે ઘરે ઘરે કારખાને કારખાને રેલવે સ્ટેશનોમાં અને પોલીસ સ્ટેશનોમાં એવા અથવા તો આવી જાહેર સ્થળો પર પણ જે બાળકો લોકોને જે વાત કરશે એનાથી લોકોને બહુ બધો પ્રભાવ પડશે. કારણ કે બાળકો ભગવાનનું સ્વરૂપ અને નિર્દોષ હોય છે, જેની અસરો માણસના માનસિક ઉપર પડતી હોય છે. અને અમે એવી આશા રાખીએ છીએ કે અમે જેટલા માણસોને મળીએ, જેટલાનો સંપર્ક કરી શકીએ, બધા જ બાળકો, કાર્યકરો, માણસો, સદ્ભાવીઓ એ બધા નિર્વ્યસની થાય એવી ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. હું પિયુષ ચાવાલા છું અને BAPS સ્વામિના સંસ્થાની અંદર એક કાર્યકર તરીકે સેવા આપી રહ્યો છું. સર, આજે વ્યસન મુક્તિનું આયોજન છે, કઈ જગ્યાએ છે અને આ વિચાર ક્યાંથી આવ્યો? આ BAPS સ્વામિના સંસ્થા વિશ્વવંદનીય સંત વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી નિમિત્તે શતાબ્દી વર્ષ ચાલી રહેલું છે તથા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી એક આ વિરાટ વ્યસન મુક્તિ અભિયાનનું આયોજન કરેલ છે. એક જે આ સમાજ કહેવાય એ વ્યસન મુક્ત રહે એનો ઉદ્દેશ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનમાંથી પ્રાપ્ત થયો છે. અને આજથી આ વિરાટ વ્યસન મુક્તિ અભિયાનનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે. અને આજે આ સરદાર ચોક માનગઢ ચોકથી આથી આ ઉદ્ઘાટન થયું છે. એની અંદર 160 અને 161ના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી અને કાંતિભાઈ બલર દ્વારા ઉદ્ઘાટન થયું છે. તો આ સંસ્થા દ્વારા આજે આજથી આ કાર્યનું શુભારંભ થયો છે. બ્યુરો રિપોર્ટ, સુરત.